વેલકમ બેક. મહેસાણા ઉંઝામાં એસબીઆઈ એટીએમ માંથી રૂપિયા 39,53,100 ની ઉઠાણ તરીક થઈ. ઉંઝાના ફાર્મસી નજીક એટીએમ માં બનેલી આ ઘટના ગત 12 જુલાઈએ રાત્રે બનેલી ઘટના. એટીએમ ના સિક્રેટ પાસવર્ડ થી મશીન માંથી કાઢી લેવાયા પૈસા. અજાણ્યા શખ્સ વિરુદ્ધ આ અંગે ફરિયાદ પણ નોંધાઈ. એસબીઆઈ બેંક ના મેનેજરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ઘટનાના 12 દિવસ બાદ ફરિયાદ નોંધાવાઈ છે. રાજકોટમાં ક્લિનિકમાં મારામારી થઈ. સીસીટીવીમાં કેદ થયા આ તમામ દ્રશ્યો. બે શખ્સોએ ધોકા વડે પુરુષ મહિલાને માર માર્યો. મવડીના ચંદ્રશેખર નજીક વિસ્તારની આ ઘટના, જેમાં છૂટાછેડા મુદ્દે પૈસાની માંગણીમાં મારામારી થઈ હતી. સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલાને બચાવવા જતા એક પુરુષને પણ ઢોર માર મારવામાં આવે છે. ધોકા વડે માર મારવામાં આવ્યો છે. છૂટાછેડાની બબાલને લઈને આ મારામારી થઈ ગઈ. પાલીતાણામાં બસ સ્ટેશન પર વિદ્યાર્થીઓ મચાવી દીધો હોબાળો. 300 થી વધુ વિદ્યાર્થીઓ હલ્લા બોલ કર્યો છે. સમયસર બસ ન આવતી હોવાનો આક્ષેપ. જેબીવીપી ના કાર્યકર્તાઓ પણ વિરોધમાં જોડાયા છે. પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારની અંદર આ તમામ વિદ્યાર્થીઓ બસ સ્ટેશન પર પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. બસ ટાઈમ પર ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા અને તેઓએ વિરોધ નોંધાવ્યો. સુરતમાં ફાયર વિભાગની કાર્યવાહી. નવમંગલમ કોમ્પ્લેક્સમાં 150 દુકાનો સીલ કરવામાં આવી છે. ફાયર સેફટીના અભાવ મુદ્દે દુકાનો સીલ કરવામાં આવી. નોટિસ આપવા છતાં કાર્યવાહી ન થતા તેને સીલ મારવામાં આવ્યા છે. અમરેલીમાં રેશનિંગની દુકાનોનું કૌભાંડ સામે આવ્યું. બોગસ સોફ્ટવેરથી કૌભાંડની તંત્રને શંકા. કોમ્પ્યુટર લેપટોપ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી. રાજુલા જાફરાબાદ ખાંભાધારીમાં ચેકિંગ હાથ ધરાયું. કલેક્ટર અને એસપીની ટીમે દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું. જેતપુરમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી, જેમાં ધારેશ્વરમાં વીજ કરંટથી ખેડૂતનું મોત થયું છે. વીજપોલના કારણે ખેતરની ફેન્સિંગમાં કરંટ લાગ્યો. ખેડૂતનું ખેતરમાં જ કરંટ લાગતા મોત થઈ ગયું. તો ઓનલાઈન ખરીદી કરતા પહેલા ચેતી જજો. અરવલ્લીમાં સસ્તા મોબાઈલની લાલચમાં એક યુવક છેતરાયો છે. મોબાઈલની જગ્યાએ નીકળ્યો બેલ્ટ. 15,000 નો મોબાઈલ 4700માં આપવાની હતી જાહેરાત. અજાણ્યા નંબરથી આવ્યો હતો યુવકને ફોન અને આ યુવક છેતરાયો છે તેની જાણ થતાં જ હવે તેને ફરિયાદ પણ નોંધાવી. પરંતુ સ્પીડ પોસ્ટથી આવેલી આ વસ્તુમાં મોબાઈલની જગ્યા પર તેને મળ્યો બેલ્ટ. તાપીના સોનગઢમાં જૂથ અથડામણનો મામલો. અથડામણના પગલે વિરોધ થયો અને સોનગઢ બંધનું એલાન આપવામાં આવ્યું. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા દુકાન બંધ કરાવવા નીકળ્યા. સોનગઢમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે જૂથ અથડામણ થઈ હતી. જૂથ અથડામણની અંદર હાલમાં સમગ્ર સોનગઢ બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે. સોનગઢમાં જૂથ અથડામણ મામલે સમાચાર મળી રહ્યા છે કે સમગ્ર સોનગઢને બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું. બે જૂથ અથડામણ વચ્ચે થયેલા મગજમારીના બબાલમાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ દુકાનો બંધ કરાવી હતી. વિવિધ માંગોને લઈને નર્સિંગ સ્ટાફનો દેખાવ. અમદાવાદ રાજકોટમાં નર્સિંગ સ્ટાફના ધરણા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દેખાવ કર્યો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ નર્સિંગ સ્ટાફે દેખાવ કર્યો હતો. પોતાની પડતર માંગોને લઈને દેખાવ કરવા તમામ નર્સિંગ સ્ટાફ એકઠો થયો. રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો. તો બીજી બાજુ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર પણ નર્સિંગ સ્ટાફ હડતાલ પર. અમદાવાદ અને રાજકોટ બંને જગ્યા પરના દ્રશ્યો મેં આપને બતાવીએ કે જ્યાં રાજકોટ અને અમદાવાદના નર્સિંગ સ્ટાફ દ્વારા માંગ કરવામાં આવી છે તેમના કેટલાક પડતર પ્રશ્નોની. જો તે માંગ નહીં સંતોષવામાં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અમદાવાદમાં સ્કૂલ બસને નડ્યો અકસ્માત. અકસ્માત સમયે વિદ્યાર્થીઓ હતા સવાર. ઘટનામાં કોઈ જાનહાનિ નથી. વસ્ત્રાપુર પાસે ઉદગમ સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરપાર ઝડપે આવી રહેલી કાર સીધી બસને ટકરાઈ. બસ જ્યારે યુટર્ન લઈ રહી હતી, સર્કલ પરથી ટર્ન લઈ રહી હતી, તે સમયે આ અકસ્માત સર્જાયો. યુટર્ન માર્યો એટલે મેડમની સ્પીડ લગભગ 40-50ની હશે અને મેડમનું ધ્યાન હતું નહીં આગળ. અને 4 રસ્તા આવ્યા એટલે એમણે સ્લો પણ નથી કરી ગાડી અને અડાઈ દીધી હતી ગાડી. અને તો કોઈ છોકરા 28 છોકરા અંદર હતા, કોઈને વાગ્યું કર્યું નથી. પણ એકચ્યુઅલી પરીક્ષા ચાલતી હતી એટલે અમે સ્કૂલની ગાડી બોલાવી પછી અમને
બીજી ગાડીમાં ટ્રાન્સફર કરી લીધા હતા. પછી મેડમના કોઈ કઝિન આવે એટલે કેસ એમને આપી દીધો અને જતા રહ્યા હતા એમ.